चलो विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? तो चलो आज अपने सामान्य ज्ञान विषय अभ्यास करसू। चलो बताज सामान्य ज्ञान काढ़ो। सामान्य ज्ञान में पाठ 22 विविध आकारों। तो चलो आज अपने विविध आकारों विषय अभ्यास करवानो छे। अपनी आसपास विविध आकारों धरावती चीज वस्तुओ जोवा मळे छे। अपने चीज वस्तुओना आकार द्वारा तेमने सरळताथी ओळखी अने याद राखी शकीए छीए। अहीं विविध आकारोना चित्रों तथा नाम आप्या छे, तेमनो अभ्यास करो अने याद राखो। अहीं आपणे विविध आकारो आप्या छे, एनो आपणे अभ्यास करवानो छे। पहलू शू छे? चोरस। चोरस नो आकार तमे जोयो ज हशे। तमारी पासे रुमाल होय छे ने, एनो आकार केवो होय छे? चोरस। पछी छे लंबचोरस। तमारी पासे पुस्तक छे, एने तमे आડું રાખો તો તે લંબચોરસ બની જાય છે। એનો આકાર કેવો હોય છે? લંબચોરસ હોય છે। ત્રીજું છે ત્રિકોણ। તો પીછા બધા એ ખાધા જ હશે। બીજાનો આકાર કેવો હોય છે? ત્રિકોણ આકાર હોય છે। ચોથું છે વર્તુળ। ગોળ વસ્તુ હોય ને, લીંબુ છે, મોસંબી છે, એને એનો આકાર કેવો કહેવાય? વર્તુળ કહેવાય। ગોળ હોય ને એને વર્તુળ કહેવાય। પછી છે લંબગોળ। ઈંડું બધા એ જોયું જ હશે, એનો આકાર કેવો હોય છે? લંબગોળ હોય છે। પછી છે અર્ધવર્તુળ। અર્ધવર્તુળ કેવું હોય? આપણા પાસે ગોળ વસ્તુ હોય એને અડધી કાપી નાખી તો એ કેવું બની જાય? અર્ધ વર્તુળ બની જાય। તો ચાલો હવે આપણે સ્વાધ્યાય જોઈ। સ્વાધ્યાયમાં તમારે લખવાનું છે પેલું છે નીચે વિવિધ આકારો આપ્યા છે, દરેકમાં બે આકારો સરખા છે, તે સૌથી તેમાં મનપસંદ રંગ તે શોધી તેમાં મનપસંદ રંગ પૂરો। ત્યારબાદ દરેક આકારનો નામ ખાલી જગ્યામાં લખો। અહીંયા તમારે રંગ પૂરવાનો છે, મનપસંદ રંગ પૂરવાનો છે। પેલું શું છે? ત્રિકોણ છે। તો અહીંયા તમારે નીચે ત્રિકોણ લખવાનું છે અને રંગ પૂરવાનો છે, તમને જે રંગ ગમે તે રંગ પૂરવાનો છે। બીજું છે વર્તુળ। તો અહીંયા તમારે વર્તુળ નીચે લખવાનું અને તેમાં રંગ પૂરવાનો છે। ત્રીજું છે ચોરસ। ચોથું છે ત્રિકોણ। પછી અહીંયા જોઈએ આપણે, આ શું છે? લંબચોરસ છે, લંબગોળ આ છે, લંબચોરસ આ છે, વર્તુળ। તો અહીંયા તમારે લખવાનું છે અને રંગ પૂરવાનો છે। ચાલો પાછળ પેજ ફેરવો બધાય। તો ચાલો અહીંયા શું છે? ચોરસ। શું છે? ચોરસ છે, અર્ધવર્તુળ આ છે, લંબગોળ અને અર્ધવર્તુળ, ત્રિકોણ, વર્તુળ, વર્તુળ ને લંબચોરસ। અહીં નીચે તમારે બધાને નામ લખવાના છે અને રંગ પૂરવાનો છે। ચાલો હવે આપણે બીજું જોઈએ। કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે મને ઓળખી મારું નામ લખો। અહીંયા આપણે ઓળખવાનું છે અને એનું નામ લખવાનું છે। પહેલું છે મારે ચાર બાજુઓ છે, બધી બાજુઓના માપ સરખા છે। ચોરસ હોય ને એને બધી બાજુઓના માપ સરખા હોય તો આમાં શું આવશે? ત્રિકોણ આવશે કે ચોરસ? ચોરસ, હા ચોરસ આવશે। ચલો બીજું છે મારે ચાર બાજુઓ છે, સામસામેની બાજુઓના માપ સરખા છે તો લંબચોરસ આવશે કે વર્તુળ? બીજામાં આવશે લંબચોરસ, તો તમારે અહીંયા લંબચોરસ લખવાનું છે। ત્રીજું છે મારે ત્રણ બાજુઓ છે, અને ત્રણ બાજુઓ કેને હોય? ત્રિકોણ કે લંબગોળ? ત્રિકોણ, હા
चौथु छे हूँ संपूर्ण गोल छू। हलो संपूर्ण गोल शू हो चौरस के वर्तुण वर्तुण तो तमारे चौथा में वर्तुण लखवानू छे। पांचमू छे हूँ खेचाई ने लांबू तथा पहोळू थयेलू वर्तुण छे वर्तुण छू। तो एमां शुं आवशे लंबचोरस आवशे के लंबगोळ तो एमां लंबगोळ आवशे। छठू छे हूँ अर्धू कपायेलू वर्तुण छू। अर्धू कपायेलू वर्तुण केने कहेवाय गोळ वस्तु होय एने आपणे अर्धू कापी नाखी तो ई केवुं बनी जाय अर्धवर्तुळ। तो तमारे अहींया अर्धवर्तुळ लखवानुं छे। सातमो छे पैडू मारो आकार धरावे छे। साइकल में बाइक में एमां पैडा होय ई केवो आकार धरावे लंबगोळ के वर्तुळ वर्तुळ तो तमारे अहींया वर्तुळ लखवानुं छे। आठमो छे पिज्जानो स्वाद पोहळो पिज्जानो सपाट पोहळो टुकड़ो मारो आकार धरावे छे। पिज्जानो टुकड़ो केवो आकार धरावे छे त्रिकोण के चौरस त्रिकोण तो तमारे अहींया त्रिकोण लखवानुं छे। नवमुं छे 100 रुपयानी नोट मारो आकार धरावे छे। 100 रुपयानी नोट तो बधाए जोई ज हशे ने एनो आकार केवो होय वर्तुळ होय के लंबचोरस तो एनो आकार केवो होय छे लंबचोरस लंबचोरस होय छे। नोट गोळ होती नथी सिक्को होय तो ए गोळ होय नोट तो लंबचोरस ज होय तो तमारे अहींया लंबचोरस लखवानुं छे। दसमुं छे ईंडू मारो आकार धरावे छे। ईंडू होय ने ई केवो आकार धरावे लंबगोळ के अर्धवर्તુળ તો ઈંડું લંબગોળ હોય છે તો ઈ અહીંયા તમારે લંબગોળ લખવાનું છે। 11મું છે હાથ રૂમાલ મારો આકાર ધરાવે છે। હાથ રૂમાલ હોય ઈ કેવો આકાર ધરાવે હાથ રૂમાલ તો તમે જોયો જ હોય ને તો એનો આકાર કેવો હોય છે ચોરસ હોય કે ત્રિકોણ ચોરસ તો તમારે અહીંયા ચોરસ લખવાનું છે। 12મું છે અડધું કાપેલું લીંબુ મારો આકાર ધરાવે છે। અડધું કાપેલું લીંબુ હોય એ કેવો આકાર ધરાવે લંબચોરસ કે અર્ધવર્તુળ આખું હોય એને કાપી નાખી તો એ કેવું થઈ જાય અડધું થઈ જાય તો એનો આકાર કેવો થઈ જાય અર્ધવર્તુળ તો અહીંયા તમારે અર્ધવર્તુળ લખવાનું છે। અહીંયા આપણો આજનો પાઠ પૂરો હવે આપણે આગળના વિડીયામાં પછીનો પાઠ જોશું।